भावनगर शहर ने पीवानू पानी पूरू पाड़ता बोर तळावनी बाजूमां आवेल सिक्सर गामनू ड्रेनेजनू पाणी ठलवाय छे, तो आथी लोकोने आरोग्य उपर खतरो उभो थई रह्यो छे। आम तो ताजेतरमां ज बोर तळावमां सौनी योजना हेठळ नर्मदाना नीर ठालववानू शरू करવામાં આવ્યું છે, પરંતુ જે સ્થળેથી આ પાણી આવી રહ્યા છે તેની સામે 20 ફૂટ દૂર જ સિત્સર ગામના પાણીની ડ્રેનેજ લાઈન પણ આ તળાવમાં જ આવેલી છે। એક તરફ પીવાનું નર્મદાનું પાણી ઠલવાઈ રહ્યું છે અને બીજી તરફથી ડ્રેનેજનું પાણી ઠલવાઈ રહ્યું છે, અને તેમ છતાં મનપા તંત્રના ધ્યાને આ વાત આવી નથી। હાલ 60-65% જેટલું કામ પૂર્ણ થઈ ગયેલ છે, મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયેલું હોય, પમ્પિંગ સ્ટેશનો બની ગયેલા હોય, તો લગભગ 3-4 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ થાય અને નવા નેટવર્કમાં સિત્સર વિસ્તારનું તમામ ડ્રેનેજનું પાણી ચાલતું થઈ જાય, ત્યારબાદ આ નદીને આ ડ્રેનેજના પાણીનો કોઈ ટચ નહીં રહે અને આ તળાવના પાણીને અશુદ્ધ પણ નહીં કરે, અને હાલ તુરંત અમે આ પાણીને જતું અટકાવવા માટે ખાળકુવા અને સોસકુવા કરવા જઈ રહ્યા છીએ। બહુ દુઃખ સાથે કહેવું પડે કે સૌની યોજનાનું જે પાણી ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે કોર્પોરેશન જે લાવ્યા, ત્યાં સિત્સર એનું મુખ છે પાણી લાવવાનું, એની બાજુમાં જ સિત્સરનું જે ડ્રેનેજ છે એના જે ડ્રેનેજ આઉટપુટ મતલબ જે ડ્રેનેજની લાઈન છે એ એકદમ નજદીક છે, અને આ બંને ભેગું થયું ભાવનગરના લોકોને આ પાણી પીવાનું છે, આ પરિસ્થિતિ શું થશે? મૂળ ચોક્કસપણે કહી શકાય કે કોર્પોરેશનનો જે વહીવટ છે એ ખરાબમાં ખરાબ વહીવટ કહેવાય, અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત છે, બાકી કાંઈ નહીં। જે શરૂ કર્યું છે અને ગટરનું પાણી અને પીવાનું પાણી ભાઈ ભેગું થઈ ગયું છે, જે ભાવનગરની જનતા માટે હાનિકારક છે, એ દૂષિત પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। એટલે કોર્પોરેશનને સદબુદ્ધિ આપે કે પહેલાં ડ્રેનેજ લાઈનની વ્યવસ્થા કરે, પછી પીવાલાયક પાણી ભાવનગરની તળાવની અંદર નાખે।